બિલીમોરા નજીક ના કલમથા ગામના તલાટી કમ મંત્રી દ્વારા ફરજમાં બેદરકારી અને પંચાયતની કચેરીમાં આવતા અરજદારો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે. બિલીમોરા નજીક ના કલમથા ગામમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી સમયસર પંચાયતની કચેરીમાં હાજર રહેતા નથી અને ક્યારેક તેમની હાજરી પંચાયત કચેરીમાં હોય છે તો પણ પોતાનું મનસ્વી વર્તન દાખવી કચેરીની બહાર નીકળી જતા હોય છે. જ્યારે ગ્રામજનો પંચાયતની કચેરીમાં પોતા કામ માટે જાય છે ત્યારે પણ તલાટી કમ મંત્રી સાથે તેમની સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી અપમાનિત કરતા રહે છે. કલમથા ગામના તલાટી મે ફરજમાં બેદરકારી અને ઉદ્ધતાઈ ભર્યા વર્તનથી ત્રાસેલા જાગૃત નાગરિકે તાલુકા વિકાસ અધિકારીને એક લેખિત ફરિયાદ કરી ફરજમાં બેદરકાર અને ગ્રામજનો સાથે અપમાનજનક વ્યવહાર કરનાર એવા તલાટી કમ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે. અમારા કલમઠા ગામમાં તલાટી કમ મંત્રી છે વારંવાર રજૂઆત કરવા છતાં વહેલા આવે છે અને મળા જતા નથી. વીકમાં 2-3 દિવસ આવે છે અને તે પણ મનમાની પ્રમાણે પોતાના ટાઈમ પ્રમાણે આવે છે, જેને કારણે ગામ લોકોએ ધક્કા ખાવા પડે છે. અચ્છા, આ બાબતે આપે કઈ અરજી કરી હતી કોઈ સંદર્ભે? મેં 1-3-19 રોજ અરજી કરી છે દબાણ દૂર કરવા બાબતે, પરંતુ 1.5 વર્ષ ઉપર થઈ ગયું છે તેમ છતાં આ તલાટી કે મંત્રીશ્રી દ્વારા નોટિસો વારંવાર મોકલવામાં આવે છે, આ ઠપકી પડેલી છે, તેમ છતાં એમની ઉપર જે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવાની હોય તે થતી નથી. એ સંદર્ભે તલાટી સાહેબે શું કીધું આપને? તલાટી સાહેબને પૂછવામાં આવે છે તો કહે છે કે મને ટાઈમ આપો, ટાઈમ નથી. TDO સાહેબને પૂછવું પડશે, પોલીસ પ્રોટેક્શન મંગાવવું પડશે, આવું વારંવાર મૌખિક રીતે રજૂઆત કરે છે, પરંતુ એની ઉપર કોઈ કાયદાકીય લેખિત રીતે મને આપતા નથી. તેમજ એ ગોળ ગોળ ગુમાવીને મને વારંવાર મોકલી આપે છે. આ સંદર્ભે આપે કઈ જગ્યાએ ઉપર કંઈક જાણ કરી કોઈ અધિકારીઓને? મેં 22 તારીખે TDO સાહેબને રજૂઆત કરી છે કે ટાઈમ નથી, ટાઈમ આપવો પડશે. આવું કહેનાર તલાટી કામ મંત્રી સાહેબ જો લેટ આવે છે રોજ અને વીકમાં 2-3 વાર આવે છે, જેને લઈને અમારે ધક્કા ખાવું પડશે વારંવાર, તો તેની ઉપર કડકમાં કડક કાર્યવાહી તપાસ કરી કરવામાં આવે. શું નામ સાહેબ આપનું? રૂપેશ પટેલ, પંચાયત સભ્ય છું. કયા ગ્રામ પંચાયત? કલમઠા ગ્રામ પંચાયતનો સભ્ય છું. ઓકે.